Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we completed the topic of bills of pay, balance of payment. Now, today we are going to discuss about the exchange rate. Also, the most important question which can be asked mostly in the 3 marks or sometimes 5 marks only puchi sakte chhe. Because tamne aata pan kidu hotu ke e loko ne blueprint no apne koi bharoso nahi kari sake board wala ne. Barabar? So, apne badhi rite preparation kari devanu. एक्सचेंज रेट वर्ड तो तुमने बहुत સાંભળ્યો છે આપણે ભી આગળ ડિસ્કસ કર્યું છે એક્સચેન્જ રેટ બરાબર એક્સચેન્જ રેટ એટલે શું કે કોઈ એક કન્ટ્રીની કરન્સી બરાબર ધ વેલ્યુ ઓફ કરન્સી સોરી ધ રેટ એટ વિચ ધ વેલ્યુ ઓફ કરન્સી કેન બી કન્વર્ટેડ ઇન ધ વેલ્યુ ઓફ ધ અનધર કરન્સી બરાબર એટલે કે કયા રેટે ઇન્ડિયાની કરન્સી યુએસ ડોલરમાં કન્વર્ટ થાય છે તો એ જે રેટ છે એ રેટને શું કહેવાશે એક્સચેન્જ રેટ જે રેટે એક કન્ટ્રીની કરન્સી બીજી કન્ટ્રીના કરન્સીમાં કન્વર્ટ થતી હોય તે રેટને એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે શોર્ટ એન્ડ સિમ્પલમાં જોઈએ વેર એન ઇન્ડિયન ટુરિસ્ટ વિઝિટ્સ અ ફોરેન એટલે શરૂઆતમાં તમને આપણને સ્ટાર્ટિંગમાં થોડું આપ્યું છે કે આપણે જ્યારે ફોરેન વિઝિટ કરીએ કે આપણે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ બરાબર તે વખતે આપણે એટલે કે ફોરેનથી આપણે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ તે વખતે આપણે ઇન્ડિયન રૂપીઝમાં પેમેન્ટ કરી શકતા નથી બરાબર At that time, we have to pay the जरा अपने import करे we have to pay at the value of that country's currency बराबर એટલે કે for example આપણે લંડન થી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરી કે દુબઈ થી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરી તો આપણે એ કન્ટ્રીના કરન્સીમાં આપણે પેમેન્ટ કરવું પડે છે ઓર કે જે યુનિવર્સલી એક્સેપ્ટેબલ એટલે કે જે વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેબલ કરન્સી થઈ હોય બરાબર તો તે રેટે આપણે એ કન્ટ્રીને પે આઉટ કરવું પડે છે રાઈટ So exchange rate important chhe. When an Indian tourist visits a foreign country, she or he may not able to purchase goods there in Indian rupees. बराबर अपना अमेरिका में जाए ना इंडियन रुपीस आपने acceptable ना थी. बराबर अपने तो डॉलर आपका पड़े. They need currency of that country. Likewise, when an Indian importer imports goods from the foreign country, she or he will have to make payment in that particular country's currency or internationally acceptable currency. Internationally acceptable currency, we all know that US dollar, बराबर, के जमा बदी country ने currency ने अपने measure करता है. These are the example of Indian's demand for the foreign currency. यहाँ पर यहाँ पर ना खबर पड़े कि इंडिया ने foreign इंडिया ने जो demand है बराबर currency ने जो foreign country में get लीजिए. क्यों नहीं तो खबर पड़े જે ફોરેન વાળા આપણે ગુડ ઇમ્પોર્ટ કરે એટલે કે આપણે જે એક્સપોર્ટ કરીએ ત્યારે એ લોકો એ વિષયમાં પે કરવું પડે ઇન્ડિયન રૂપીમાં પે કરવું પડે બરાબર સો આ બધા જે ડિમાન્ડ સપ્લાયના જે બધા રૂલ છે બરાબર કે ઇન્ડિયન કંપનીની સોરી ઇન્ડિયન રૂપીઝની ડિમાન્ડ કેટલી છે યુએસ ડોલરની ડિમાન્ડ કેટલી છે કોઈ કન્ટ્રી પાઉન્ડની ડિમાન્ડ કેટલી છે બરાબર યુરોની ડિમાન્ડ કેટલી છે એ બધા જે અલગ અલગ કરન્સી છે તે બધાની ડિમાન્ડ કેટલી છે કઈ રીતે થતી છે રાઈટ એના પરથી મોસ્ટલી એક્સચેન્જ રેટ એટલે કે વેલ્યુ ઓફ ધી કરન્સી ડિસાઈડ થાય છે બીજા બધા બી ઘણા ફેક્ટર્સ છે કે જે અફેક્ટ કરે છે બટ મેઇનલી એની ડિમાન્ડ એને ઇમ્પેક્ટ કરે છે રાઈટ સિમિલરલી ફોરેનર્સ મે ડિમાન્ડ ઇન્ડિયન્સ કરન્સી ધેરફોર સચ ટુરિસ્ટ ઓર ટ્રેડર્સ અપ્રોચ બેંક્સ ઓર ઓફિશિયલી રજિસ્ટર્ડ કરન્સી ટ્રેડર્સ ટુ કન્વર્ટ ધી ડોમેસ્ટિક કરન્સી ઇન્ટુ ધી ફોરેન ઓર ઇન્ટરનેશનલી એક્સેપ્ટેબલ કરન્સી આપણે અમુક બેંક છે બરાબર મેઇનલી આપણે સિટી બેંક્સ કે બધામાં આપણે જતા હોઈએ કે જેમાં જે આપણ ફોરેન બેંક્સ જે હોય તેમાં આ જે કન્વર્ઝન થતું હોય રૂપીઝનું ડોલરમાં કે રૂપીઝનું આપણે ફોર એક્ઝામ્પલ લંડન વિઝિટ કરવા જતા હોય તો પાઉન્ડમાં કે આપણે કન્વર્ટ કરાવીને જતા હોઈએ છીએ સચ કન્વર્ઝન ઓફ કરન્સી ઇઝ ડન એટ અ સ્પેસિફિક રેટ એટ અ સ્પેસિફિક ટાઈમ વિચ ઇઝ નોન એઝ ધ એક્સચેન્જ રેટ બરાબર જે રેટે એ વસ્તુ કન્વર્ટ થાય છે તે રેટને શું કહેવામાં આવે છે એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે એક્સચેન્જ રેટ એમ તો બહુ બ્રોડ કન્સેપ્ટ છે બરાબર ઇટ ઇઝ અ વેરી બ્રોડ કન્સેપ્ટ એમને કોઈ બી કોઈ બી કરન્સીની વેલ્યુ એમને મેઝર નથી થતી આપણને તો શોર્ટ એન્ડ સિમ્પલમાં સમજાવેલું છે રાઈટ કે એક્સચેન્જ રેટ કોને કહેવામાં આવે એમને કોઈ બી કન્ટ્રીની કરન્સી મેઝર નથી થતી અને બહુ બધા ડિમાન્ડ સિવાય બી એની સપ્લાય કેટલી છે આપણે કોઈ બી ગુડ્સ ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં આપણે કોઈ પણ એક ગુડ્સ બાય કરવા માટે 70 રૂપીઝ આપવા પડે રાઈટ અને એ જ ગુડ્સ આપણે અમેરિકામાં ઓનલી 1 ડોલરમાં બાય કરવા પડે તો એના પરથી બી આપણને ખબર પડે કે આ રીતે 1 ડોલર ઇઝ ઇક્વલ ટુ 70 રૂપીઝ છે બરાબર તો એવી રીતે ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે એક્સચેન્જ રેટને ઇમ્પેક્ટ કરે છે એક્સચેન્જ રેટ ઇઝ ધી પ્રાઇસ ઓફ ફોરેન કરન્સી ઇન ટર્મ્સ ઓફ ડોમેસ્ટિક કરન્સી
शू कीधु से प्राइस ऑफ फॉरेन करंसी इन टर्म्स ऑफ डोमेस्टिक करंसी, बराबर प्राइस ऑफ फॉरेन करंसी इन टर्म्स ऑफ डोमेस्टिक करंसी. इन अदर वर्ड इट इज द यूनिट ऑफ होम करंसी रिक्वायर्ड टू बाय वन यूनिट ऑफ फॉरेन करंसी, बराबर एक यूनिट फॉरेन करंसी बाय करवा माटे आपने कितना रुपीज આપવા પડે છે, राइट. इट इज ऑल्सो कॉल्ड द एक्सचेंज रेट. बे एक तुम्हें मिनी टाइप है जो ही लिए द रेट एट व्हिच द करेंसी ऑफ वन कंट्री, द रेट एट व्हिच करेंसी ऑफ वन कंट्री कैन बी कन्वर्टेड इनटू द करेंसी ऑफ द अनदर कंट्री, द करेंसी ऑफ द अनदर कंट्री इज कॉल्ड द एक्सचेंज रेट. अन्य अंदर में तुमने कौन से पैराग्राफ कौन से अगर फिर भी नहीं एक बार तुमने गिनी है तो मैं वाचो छेले मिली एक जी करतो छे. The rate at which the currency of one country can be converted into the currency of the another country is called the exchange rate. बीजे तो मैं मिली कहीं पहुँचे. Exchange rate is the price of foreign currency in terms of domestic currency. Price of foreign currency in terms of domestic currency. One बार मैं पूछा है. तार बार माध्य तो हमने जे मीनिंग इजी लगे ते मीनिंग तो मैं लगा सको जाओ. For a particular country, exchange rate હવે પાછું પેરેગ્રાફની અંદરમાં તમને એ જ વસ્તુ કીધી છે. ફોર અ પર્ટિક્યુલર કન્ટ્રી એક્સચેન્જ રેટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન યુનિટ ઓફ ફોરેન કરન્સી ઇન યુનિટ ઓફ હોમ કરન્સી. ઇન અધર વર્ડ ઇટ ઇઝ ધ યુનિટ ઓફ હોમ કરન્સી રિક્વાયર્ડ ટુ બાય વન યુનિટ ઓફ ધી ફોરેન કરન્સી. આપણે જે આગળ વાત કીધી તે જ વાત તમને પાછી પેરેગ્રાફમાં કીધી છે કે આપણને કેટલા રૂપીઝ જોઈએ છે એક ડોલર બાય કરવા માટે. એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ ઇફ we are required to buy $1 16 Indian rupees mera koi example hai kuch pata hai. For example exchange rate of $1 is equal to 60 rupees, barabar $1 is equal to 60 rupees implies that in order to buy $1 a price of 60 rupees must be paid. એટલે આપણે $1 purchase કરવું હોય તો આપણે કેટલા રૂપિયા પે કરવા પડે? 60 રૂપિયા પે કરવા પડે. અત્યારની અરાઉન્ડ પ્રાઇસ આપણી $1 અત્યારની જો વાત કરીએ તો 73.54 સમથિંગ છે. દર વખત ડેમાં બી એવરી ટાઈમ ચેન્જ થતું છે, બરાબર એવરી મિનિટ ચેન્જ થાય છે. તમારે જો આ વસ્તુ જોવી હોય એક્સ પ્રાઇસ જોવું હોય $1 ઇઝ ઇક્વલ ટુ કેટલા રૂપીઝ ને કઈ રીતનું એઝ વેલ એઝ તમારે શેર માર્કેટની અંદરમાં બી જો તમારે અલગ અલગ આપણે સેન્સેક્સ નિફ્ટીના પ્રાઇસ જોવો હોય તો તમે મની કંટ્રોલ કરીને વેબસાઇટ છે, બરાબર એપ બી આવે છે એની. ઇન્સ્ટોલમેન્ટ જોવો તો તમે વેબસાઇટની અંદર તમે ગૂગલની અંદર moneycontrol.com કરશો તેની અંદરમાં બતાવશે. તેની અંદરમાં જો તમે જશો તો તમને જે એક્સચેન્જ રેટની માંડીને ગોલ્ડ સિલ્વરના પ્રાઇસની માંડીને સેન્સેક્સ નિફ્ટી સુધીની બધી જ ઇન્ફોર્મેશન તમને આની અંદરમાં મળી જશે, રાઈટ. એક વખત તમે ખાલી ઓપન કરીને જોજો વેબસાઇટ. કેટલી ખબર પડે તો જોજો, નહીં ખબર પડે તો પૂછી લેજો, બરાબર. લાસ્ટ ટાઈમ તો એ લોકોને આ વેબસાઇટ વિશે ઇન્ફોર્મેશન આપી હતી ક્લાસની અંદરમાં બધું ડિટેલમાં, કેમ કે આપણે ફેસ ટુ ફેસ મળાયું હતું. આ ટાઈમ બી જો આપણે ફેસ ટુ ફેસ મળશે જ્યારે પણ તો આપણે આ ઇન્ફોર્મેશન લેશું, બરાબર. હવે તમે અત્યારે જોજો, નહીં ખબર પડે તો પૂછી લેજો. અ રાઇઝ ઇન ધ એક્સચેન્જ રેટ. હવે જ્યારે એક્સચેન્જ રેટની અંદરમાં રાઇઝ થયું તેનું મિનિંગ શું થયું? કે ઇન્ડિયન રૂપીઝની વેલ્યુ ઓફ ઇન્ડિયન રૂપીઝ ઇઝ ડિક્લાયન્ડ, બરાબર. વેલ્યુ ડિક્લાઇન થઈ છે. આપણે પેપરમાં વાંચતા હોઈએ કે રૂપિયો બગડ્યો, બરાબર. આ વર્ડ આપણે પેપરમાં વાંચતા હોઈએ તેનો મિનિંગ શું થયું? કે વેલ્યુ ઓફ ધી ઇન્ડિયન રૂપીઝ ઇઝ ડિક્લાઇન્ડ, બરાબર. Price in the exchange rate that means value of Indian rupees is declined. તમને આમાં એક્ઝામ્પલ આપ્યું છે કે $1 is equal to 60 rupees હતા, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ price in exchange rate થયું તો $1 is equal to 65 rupees ફોર એક્ઝામ્પલ થયા, બરાબર. ફોર એક્ઝામ્પલ $1 is equal to 65 rupees થયા. તો આપણે પહેલાં $1 પે કરવા માટે 60 રૂપીઝ જ આપવા પડતા હતા. હવે કેટલા આપવા પડે છે? 65 આપવા પડે છે. 5 રૂપીઝ આપણે એક્સ્ટ્રા આપવા પડે છે. એનું મિનિંગ શું થયું?
લો કે જે વસ્તુ આપણે પહેલા 60 રૂપિયામાં બાય કરી શકતા હતા તેના જગ્યા પર આપણે 65 માં બાય કરતા છે એટલે વેલ્યુ શું થઈ ઇન્ડિયન રૂપિયાની ડિક્લાઇન થઈ શું થઈ ડિક્લાઇન થઈ જ્ઞાનથી સમજવા વસ્તુ અ રાઇઝ ઇન ધ એક્સચેન્જ રેટ ફોર ઇન્ડિયા અંડરલાઈન કરજો મીન્સ ધેટ ધ વેલ્યુ ઓફ ઇન્ડિયન કરન્સી હેઝ ડિક્લાઇન ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ ફોર નાઉ મોર ઇન્ડિયન રૂપિયાસ વિલ હેવ ટુ પે to buy 1 unit of foreign currency it implies that the foreign currency becomes expensive and hence value of indian rupees fall so the foreign currency expensive થઈ ગઈ આપણા માટે અને indian rupees ની વેલ્યુ શું થઈ ગઈ fall થઈ ગઈ example પૂછે initially if us dollar is equal to 1 dollar is equal to 60 rupees and exchange rate rise for india 1 dollar is equal to 65 rupees એ જ example આપ્યું છે On the other hand, when there is a fall in the exchange rate, then the value of Indian rupees is rise in the international market. बराबर कि जहाँ exchange rate fall हो से, ये ना meaning सु था यो कि 60 rupees हो तो, बराबर नहीं है, किन्हीं जगह 55 rupees थे जाए, बराबर 55 rupees थे जाए, तो अपने जेब वस्तु पहले 60 rupees में purchase करता था. એની જગ્યાએ આપણે હવે કેટલામાં પરચેસ કરી શકતા છે ખાલી 55 માં પરચેસ કરતા છે વસ્તુ આપણે બરાબર ધેટ મીન્સ ઇન્ડિયન રૂપિયા કેવો થયો આપણો સ્ટ્રોંગ થયો એટલે કે એની વેલ્યુ માર્કેટમાં ઇન્ક્રીઝ થઈ એ તમને એક્ઝામ્પલ થોડા થી સમજાઈ ગયું હાવેવર ઇન ધ એક્ચ્યુઅલ એનાલિસિસ ઓફ પેરેગ્રાફમાં આપ્યું છે રાઇઝ ઓર ફોલ ઇન ધ વેલ્યુ ઓફ કરન્સી ધ ટાઈમ ગેપ બિટવીન ધ રાઇઝ ઓર ફોલ ઇન ધ વેલ્યુ ઓફ કરન્સી પ્રાઇસ ઓફ ગૂડ્સ ઇન વેરિયસ કન્ટ્રી એઝ એક્સ્ટ્રા ટેકન ઇન્ટુ કન્સિડરેશન તમને આગળ કીધું તેમ ટાઈમ બી ટાઈમ ગેપ કેટલો છે કેટલા ટાઈમમાં બધું ઇન્ક્રીઝ ડિક્રીઝ થયું છે કેટલા પ્રમાણમાં થયું છે ગુડ્સને એની વેલ્યુ શું છે એ બધું જ કન્સિડર કરવામાં આવે છે સમટાઇમ એક્સચેન્જ રેટ ચેન્જીસ ઓનલી ટુ ઓપન માર્કેટ ફોર્સિસ એન્ડ સમટાઇમ્સ ગવર્નમેન્ટ ઓફ અ કન્ટ્રી મે અલ્ટર ધ એક્સચેન્જ રેટ ટુ ઇમ્પેક્ટ ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ સમટાઇમ્સ શું થશે ઓપન માર્કેટ ના થ્રુ એટલે ડિમાન્ડ સપ્લાય ના થ્રુ એ ચેન્જ થશે ડિમાન્ડ એન્ડ સપ્લાય ના થ્રુ ચેન્જ થશે જ્યારે સમટાઇમ શું થશે ગવર્નમેન્ટ બરાબર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ને કંટ્રોલ કરવા માટે એને ચેન્જ કરશે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ને કંટ્રોલ કરવા માટે સમટાઇમ ગવર્નમેન્ટ ચેન્જ કરશે ઇફ ધ એક્સચેન્જ રેટ રાઇઝિસ ફોર ઇન્ડિયા એન્ડ વેલ્યુ ઓફ ઇન્ડિયન રૂપીસ ફોલ હવે આપણે આની વાત કરીએ રાઇઝ ની વાત કરીએ કે જો એક્સચેન્જ રેટ રાઇઝ થશે અને જો ઇન્ડિયા ની એટલે કે જો રૂપિયા ની વેલ્યુ ફોલ થશે તો શું થશે કે આપણે જે વસ્તુ ઇમ્પોર્ટ કરતા છે ઇમ્પોર્ટ શું થઈ જશે તમે જ વિચારો બેઝિકલી આપણે જો કોઈ ભી વસ્તુના પૈસા વધારે આપવા પડતા હોય તો આપણે ઇમ્પોર્ટ શું થઈ જવાનું ડિક્રીઝ થઈ જવાનું શું થઈ જવાનું ડિક્રીઝ થઈ જવાનું એન્ડ આપણો એક્સપોર્ટ આપણું એક્સપોર્ટ શું થઈ જવાનું ઇન્ક્રીઝ થઈ જવાનું બરાબર લોજિક શું છે કે આપણે પહેલા એક વસ્તુ બાય કરવા માટે 60 રૂપિયા આપવા પડતા હતા હવે તો કેટલા આપવા પડતા છે 65 આપવા પડતા છે બરાબર તો આપણું ઇમ્પોર્ટ શું થવાનું ડિક્લાઇન થવાનું એક્સપોર્ટ કે એ લોકો એક ડોલર એટલે કે જો વન અર્લી સ્પેન્ડિંગ ઓફ વન યુએસ ડોલર અ ફોરેન ટ્રેડર કુડ પરચેઝ અ ગુડ્સ બરાબર એક ડોલર એ લોકો સ્પેન્ડ કરીને બરાબર વન ડોલર સ્પેન્ડ કરીને એ લોકો પહેલા 60 રૂપિયાના ગુડ્સ પરચેસ કરી શકતા હતા જ્યારે વન ડોલર પરચેસ કરીને લોકો 65ના ગુડ્સ પરચેસ કરી શકે બરાબર એટલે 5 રૂપિયાના ગુડ્સ એ લોકો વધારે પરચેસ કરી શકે એટલે આપણું એક્સપોર્ટ ઇન્ક્રીઝ થવાનું બરાબર એટલે આપણું એક્સપોર્ટ ઇન્ક્રીઝ થવાનું સેમ એઝ જ્યારે ફોલ થશે બરાબર જ્યારે ફોલિંગ સિચ્યુએશન આવશે ત્યારે કદાચ ઊંધી સિચ્યુએશન થઈ જશે આપણું ઇમ્પોર્ટ શું થઈ જવાનું ઇન્ક્રીઝ થઈ જવાનું અને આપણું એક્સપોર્ટ શું થઈ જવાનું ડિક્રીઝ થઈ જશે બરાબર ઇમ્પોર્ટ શું થશે અહીંયા ઇન્ક્રીઝ બીકોઝ આપણે પહેલાં 60 રૂપિયામાં ગુડ્સ પરચેસ કરતા હતા હવે 55 જ પરચેસ કરતા છે એટલે આપણે વધારે ગુડ્સ પરચેસ કરશું હવે પહેલાં લોકો પહેલાં જ્યારે વન ડોલરમાં આપણે એ લોકો 60 રૂપિયાના ગુડ્સ પરચેસ કરી શકતા હતા હવે વન ડોલરમાં એ લોકો 55 જ પરચેસ કરી શકતા છે એટલે આપણું એક્સપોર્ટ શું થઈ જવાનું અહીંયા ડિક્લાઇન થઈ જવાનું શું થઈ જવાનું ડિક્લાઇન થઈ જવાનું સો જો નીચે તમને એક પેરેગ્રાફમાં એ જ વસ્તુ સ
છે તમને આ રીતે સમજાઈ ગયું છે તો આઈ હોપ સો કે આઈડિયા વધારે ક્લિયર થાય આટલી વસ્તુ લોકો એક્સચેન્જ રેટ ની અંદર માં તમને કીધી છે કે મીનિંગ કીધો છે રાઈઝ થાય ત્યારે શું થાય ફોલ થાય ત્યારે શું થાય કોણ કોણ કંટ્રોલ કરી શકે બરાબર ને કઈ ટાઈપની સિચ્યુએશન હેપન્સ થાય વેલ્યુ કરે ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય ઇન જનરલ બેઝ બરાબર મેઇનલી આ પોઈન્ટ તમે આ પોઈન્ટમાં અહીંયા સુધી આઈ હોપ સો કે તમને આઈડિયા આવી ગયો છે આ જે પોઈન્ટ્સ છે બરાબર લાસ્ટના પોઈન્ટમાં તમને જો નહીં સમજ પડે તો તમે કોલ કરીને પૂછી લેજો બરાબર ડાઉટ તમે તે વખતે રવા ન દેતા કોલ કરીને તમે પૂછી જ લેજો ને તો બી આપણને એવું કંઈ લાગે તો આપણે પાછું જે જો ચાન્સીસ કદાચ નહીં પણ આવે તો એના કરતાં બેટર છે કે તમે ડાઉટ થાય તે વખતે પૂછી જ લેજો અહીંયા પછી આપણે કમ્પ્લીટ થાય છે બધા પોઈન્ટ્સ નોટ ડાઉન કરી રાખજો અને કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો પૂછી લેજો થેન્ક યુ